नमस्कार, एशियाना सौथी जूना अखबार मुंबई समाचारना डिजिटल प्लेटफॉर्म पर आपनु स्वागत छे अने हूं छु जिगर पंडे। नजर करीशु महत्वना समाचार। उत्तराखंडना अल्मोड़ामां भयानक मार्ग अकस्मात सर्जायो। मरचुला नजीक एक बस खीणमां पड़ी जता दुर्घटनामां 36 लोकोए जीव गुमाव्या छे, ज्यारे अनेक लोको घायल होवाना समाचार मळी रह्या छे। घटना स्थळ पर स्थानिक पोलीस अने एसटीआरएफनी टीम बचाव कामगीरीमां जोड़ी। महाराष्ट्रमां 3 मोटा चेहरा चूंटणीमांथी खसी गया छे। આમાં પહેલું નામ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની પત્ની સ્વીકૃતિ શર્માનું છે। સ્વીકૃતિએ અંધેરી ઈસ્ટ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। તેમણે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું। નેશનલ હાઈવે પર ટોલ વસૂલવામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હવે ટોલ વસૂલવાનું કામ બેંકોને સોંપવાનો નિર્ણય કર્યો છે। આ નવી સિસ્ટમ દ્વારા એક્સપ્રેસ વેથી કરવામાં આવશે, જે ભારતની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ કલેક્શન સિસ્ટમ બની છે। પીએમ મોદીએ ઝારખંડના ગઢવામાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું ફોકસ કરવામાં આવી રહ્યું છે। ઝારખંડમાં રોડ કનેક્ટિવિટી અને રેલ કનેક્ટિવિટી મજબૂત બનવાનું કામ થઈ રહ્યું છે। જગદીશપુર, હલ્દિયા અને બોકારોની ગેસ પાઇપલાઇન દ્વારા રાજ્યના લોકોને સસ્તો ગેસ પૂરો પાડી રહી છે। વિકસિત ઝારખંડ બનાને કે લીએ બીતે 10 વર્ષોમાં झारखंड के इंफ्रास्ट्रक्चर पर बहुत आधुनिक फोकस किया गया है। ये पर्दा नीचे करो, पीछे लोगों को दिखाई नहीं देता है। शाबाश, झारखंड को देश के दूसरे हिस्सों से जोड़ने वाली सड़कों को आधुनिक और चौड़ा किया जा रहा है। यहां रेल कनेक्टिविटी को सशक्त किया जा रहा है। आज झारखंड को 12 आधुनिक वंदे भारत ट्रेनें कनेक्ट कर रही है। गंगा जी पर जो वॉटर वे बन रहा है, उससे भी झारखंड कनेक्टेड है। जगदीशपुर, हल्दिया, बोकारो, धामरा, ये गैस पाइपलाइन झारखंड वालों को सस्ती गैस पहुंचाने में मदद कर रही है। यानी झारखंड में बेहतर सुविधाओं के लिए यहां के किसानों, यहां के उद्योगों को बल देने के लिए केंद्र सरकार अपनी तरफ से हर कोशिश कर रहा है। ये तब है जब झारखंड में जेएमएम सरकार ने विकास के हर काम में रोड़े अटकाने की कोशिश की है, लेकिन हम ईमानदारी से झारखंड के विकास की हर कोशिश पूरी ताकत से काम कर रहे हैं। दिल्ली बीजेपी अध्यक्ष वीरेंद्र सचदेवा अने पक्षना कार्यकर्ताओं ने सीएम आतिशीना निवासस्थाने विरोध करवा बदल अटकायत करवामां आवी। अमेरिकामां 5 नवेम्बरे योजानार राष्ट्रपतिनी चूंटणी पर रिपब्लिकन पार्टीना उम्मीदवार डोनाल्ड ट्रम्प अने डेमोक्रेटिक पार्टीना उम्मीदवार कमला हेरिस वच्चे पूरजोशमां चूंटणी प्रचार चाली रह्यो छे। बंने उम्मीदवारो अनेक राज्योमां जईने एक पछी एक रेलीओ योजी रह्या छे। આ ચૂંટણી પર વિશ્વભરની નજર છે। દિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો સૌરાષ્ટ્રમાં જનસેલાબ ઉમટ્યો છે। અમરેલીમાં આવેલા આંબરડી સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગીરમાં સફારી પાર્કમાં સિંહ દર્શન શરૂ થઈ ચૂક્યા છે। વેકેશન દરમિયાન જંગલ સફારીનું બુકિંગ ફૂલ થઈ ચૂક્યું છે। પહેલા દિવસથી જ સિંહ દર્શન માટે તમામ પરમિટ બુક થઈ ચૂકી છે। ભાજપ ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની ગુજરાત રાજ્યના 4 નાણાં પંચના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક બાદ યમલ વ્યાસ ટૂંક સમયમાં જ ભાજપના મુખ્ય પ્રવક્તા અને સભ્ય પદેથી રાજીનામું આપશે। બંધારણીય હોદ્દા માટે નિમણૂક થતાં આ રાજીનામું આપવું જરૂરી હોય છે।
રાજીનામું આપ્યા બાદ નવી જવાબદારી તેઓ સંભાળશે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા દ્વારા હરિદ્વારના ચંડી ઘાટ ખાતે ગંગા ઉત્સવ 2024નું આયોજન કરાયું છે. આ ઉત્સવનો ઉદ્દેશ નદી સંરક્ષણને પ્રોત્સાહન આપવા, તેના સાંસ્કૃતિક મહત્વને પ્રકાશિત કરવાનો અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં બોરિયાવાડના યુવાનો લોકનૃત્ય ઘોર રમવાની પરંપરા આજે પણ જાળવી રાખી છે. દિવાળીથી લાભપાંચમ સુધી પારંપરિક વેશભૂષા સાથે દમણના અનેક વિસ્તારમાં ઘોર રમત રમવામાં આવી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.